દેરની યશસ્વી કેમિકલ બ્લાસ્ટના મામલામાં વળતર ચૂકવવા એનજીટીએ આદેશ આપ્યા છે, તેમજ સ્થળાંતરિત લોકો માટે 10 દિવસમાં પુનઃ સુનાવણી કરવામાં આવનાર છે. દેરની યશસ્વી કેમિકલમાં 3 જૂને થયેલા બ્લાસ્ટમાં 10 લોકોના મૃત્યુ થયા હતા, તેમજ 77 લોકોને ઈજા થઈ હતી. ઉપરાંત આસપાસના 4800 લોકોને સ્થળાંતર પણ કરાયા હતા, જે બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ પહોંચતા એનજીટીએ કંપનીને દંડ ફટકાર્યો હતો. ઉપરાંત ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વચગાળાના વળતરની જોગવાઈ દ્વારા 15-15 લાખ, ઘવાયેલાઓને 5-5 લાખ, તેમજ દાખલ લોકોને 2.5 લાખ ચૂકવવાનો હુકમ કરાયો હતો. ઉપરાંત સ્થળાંતર કરેલા 4800 લોકોને વ્યક્તિ દીઠ 25,000 ચૂકવવાનો હુકમ કરાયો હતો, જે સામે કંપનીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેમાં કોર્ટે બંને પક્ષને સાંભળી આદેશ કર્યો હતો કે અરજકર્તા મૃતકો, ગંભીર ઇજાગ્રસ્તો તેમજ દાખલ દર્દીઓને વળતર ચૂકવવા માટે સંમત છે, પરંતુ 4800 લોકોને થોડા સમય માટે સ્થળાંતર કરવાની ફરજ પડી હોય તેના માટે 25,000 રૂપિયા ચૂકવવા જણાવાયું છે, જે અરજકર્તાના મતે વધારે છે, જેથી કોર્ટે એનજીટીને 10 દિવસમાં પુનઃ સુનાવણી કરી યોગ્ય નિર્ણય લે તેના આધારે કંપની પાસે વળતર વસૂલ કરવા આદેશ કર્યો હતો.